थरात के डिप्टी कलेक्टर कार्यालय ने 20 दिनों में नहर में पानी तुरंत चालू करने के लिए थरात तालुका के इटाटा, जमरा, प्रतापपुरा, लोरवाड़ा, धीमा, भाचर सहित गांवों के किसानों के लिए विधानसभा अध्यक्ष और प्रांतीय कार्यालय को आवेदन दिया है। बनास कांठा के सीमावर्ती क्षेत्र के 7 ग्राम में अधिकारियों द्वारा 15 दिनों से कहते हैं पानी आज हम कल छोड़ेंगे। पानी अधिकारियों ने गाड़ी ली और आए नर्मदा मुख्य नहर पर, थोड़ी मेहनत की और ऐसे वापस चले गए। आखिरकार 15 दिनों की प्रताड़ना के बाद किसानों को लॉलीपॉप दिया पानी के बदले में और किसानों को थक कर किसानों को रिहा नहीं किया गया। किसानों को प्रांतीय अधिकारी के माध्यम से विधानसभा अध्यक्ष को एक याचिका भेजी है। જેટા માઇનરની અંદર પાણી જ નથી આવતું સાહેબ, ખેડૂતો રાત્રે 2 વાગ્યા સુધી બેસે છે અને એકાદ મહિના જેવું થયું કે દિવસે તો પાણી મેં ફાલતા જ નથી, ગેટ કરે છે કેટલાય સમયથી, પણ ગેટનું પણ કોઈ નિવારણ નથી આવતું। સરકાર દરિયાની અંદર પુલો બનાવે છે પણ અમારે અહીંયા આગળ એક ખાલી ગેટ બનાવવાનો છે એમાં 5 વર્ષ કાઢી નાખે અને દિવસે પણ અમે પાણી નથી પાડતા। અત્યારે ખેડૂતોને એટલી તકલીફ છે કે એને કોઈ સીમા નથી। વરિયાળી જેવો પાક છે, એરંડા છે, પશુપાલનને લગતી જે ઘાસચારો છે એ પણ બધું બળવાની તૈયારી હતી, તો પશુપાલન ઉપર તો ખેડૂત જીવે છે, તો હવે કરવાનું શું? એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। સાહેબ તરફથી અમને સારો સહકાર મળ્યો છે, 2 દિવસની અંદર અમને વાત કરી છે કે પાણી આવશે, જો 2 દિવસ સુધી પાણીનું નિવારણ નહીં આવે તો અમારી ઉપવાસ ઉપર ગાંધીજીના માર્ગે જવાની પણ અમારી તૈયારી છે। પટેલ કરશનભાઈ ઇન્દ્રપ્રતા, પાણીનો 5 દિવસથી કેનાલમાંથી બેઠા છો પણ પાણીનો કોઈ સાહેબોને મથી જાય પણ કોઈ ઉકેલ આવતો નથી, ને વરિયાળી છે, એંડા છે, જીરો છે અને બધું પાક નિષ્ફળતાથી સાહેબ, 1 મહિનાથી સાહેબ પાણીની ઘાટ છે સાહેબ, કોને આજે રજૂઆત કરવા માટે? પ્રાંત સાહેબ શું કહ્યું કે 2 દિવસમાં પાણી આવી જશે, પાણી નહીં આવે તો શું કરશો સાહેબ? ઉપવાસમાં જ બેસવું પડશે સાહેબ।